હમણાં મળીને જઈએ. રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે, ખૂબ સ્વસ્થ છે. મને અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું, ડોક્ટરે કીધું મોડુભાઈ એવા છે, મારી સાથે વાત નહીં કરી, કેવું છે મેં પૂછ્યું તો એને કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે. અને ગઈકાલ રાત તો ઉજાગરો હશે અને માઇનો જે સ્ટ્રોક હતો એના કારણે ઊંઘમાં જ આપણે હમણાં ગયો અને વાતે કરી અને ખૂબ સારી તબિયત છે અને અત્યારે ખૂબ સ્ટેબલ છે. મારા ઉપર તબિયત છે સાહેબની અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય. અને ખાસ જે કંઈ પણ અહીં ખબર અંતર પૂછવા આવે છે આપ સૌની લાગણીઓ માટે જેટલા પણ કાર્યકર્તાઓ છે, પાર્ટીના છે, પરિવારજનો છે, એ સૌની લાગણીઓ સાહેબની સાથે ઓલવેઝ રહેવાની છે. એટલે આપણા બધા વતી ખબર કાઢવાની સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે સાહેબની તબિયત છે એ સુધારા ઉપર છે અને જલ્દી સુધારી અને એ વધારે સારી રીતના પાછા ફિલ્ડ ઉપર આવી જાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ. આપણા મંત્રી સાહેબ ને બ્રેઇન ની અંદર હેમરેજ થયેલું એટલે વહેલી સવારે લગભગ 3-1 વાગે અમારી હોસ્પિટલે જામનગર થી શિફ્ટ થયેલા. એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતા હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે. એનું બ્લડ પ્રેશર, ધબકારા બધું સારું છે. એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી ઝડપથી ઝડપ સારા થઈ જાય. એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે 2 કે 3 દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરાવીશું. તબિયત બગડી નથી એ જ સુધારો કહેવાય. સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના 24-48 કલાકમાં હેમરેજ વધવાને કારણે બગાડ થતો હોય છે, જે રાઘવજીભાઈમાં નથી થયો એ આપણા માટે સારી વસ્તુ છે. બ્રેઇન સ્ટ્રોક આવવા પાછળનું કારણ એમની એજ 65 યર્સ છે એક, અને એમને બ્લડ પ્રેશરની તકલીફ છે. આવા કિસ્સામાં બ્લડ પ્રેશરને લીધે હેમરેજ થતું હોય. અત્યારે ઓપરેશન ની કોઈ જરૂર નથી. રાજકોટ એક સક્ષમ સેન્ટર છે કે જ્યાં બધી જ વસ્તુઓ હાજર છે, છતાં ઘણી બધી વખત ફેમિલી અથવા તો બીજા કોઈ કારણોસર બોમ્બે મોકલવા પડે તો આપણે મોકલી શકીએ, પણ અત્યારે એવી કોઈ જરૂર લાગતી નથી. સર આમાં આરામ કેટલો કરવો પડે? આરામ 2 થી 3 અઠવાડિયા કરવો જોઈએ. અત્યારે પરિસ્થિતિ સ્ટેબલ કહી શકાય કારણ કે એમનું બ્લડ પ્રેશર, ધબકારા બધું સ્ટેબલ છે. મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જ હું વાત કરું છું કે આવા કેસની અંદર શરૂઆતના 2 થી 3 દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ. બ્લડ પ્રેશરથી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના 2 થી 3 દિવસ જો વ્યવસ્થિત નીકળી જાય તો પછી ઘણું જ સારું, એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ. આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી એ સાજા થઈ જાય. સર એમને બીજી પણ કોઈ બીમારી છે? બીપી સામાન્ય રીતે તમારો પ્રશ્ન બરોબર છે, પણ ઘણી બધી વસ્તુઓ આપણે આઈ થિંક પબ્લિકમાં ડિક્લેર ન કરતા સાદી ભાષામાં વાત કરીએ તો ઉંમરના હિસાબે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય છે એ છે. એમની દવા પણ લે છે રેગ્યુલર. હાલની પરિસ્થિતિ સ્ટેબલ છે.